કપરાળા તાલુકાના નાના પોઢાની સરકારી હોસ્પિટલમાં છાતીનો દુખાવો ઉપડતા સારવાર માટે લાવવામાં આવેલ મહિલાને ઇન્જેક્શન અપાયા બાદ આવેલી ખેંચના કારણે તેનું મોત નિપજતા મૃતક મહિલાના પરિવારોએ તબીબી બેદરકારીનો આક્ષેપ કરી ભારે હોબાળો મચાવતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કપરાળા તાલુકાના કાજલી ગામના વાંગળફળિયામાં રહેતી રસીલાબેન પરભુભાઈ પટેલને છાતીમાં દુખાવો ઉપડતા તેમને સારવાર માટે નાના પોઢાની સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવી હતી, જ્યાં તબીબે તેને ગ્લુકોઝની બોટલ ચડાવીને સારવાર કરતા તેમની તબિયત સારી લાગતા તેણીને રજા આપવામાં આવતા તેઓ ઘરે આવ્યા હતા. જોકે ત્યારબાદ ફરી તબિયત થથડતા સારવાર માટે ફરી વખત સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જોકે જે તે સમયે ફરજ પરના હાજર તબીબે કોઈ પણ ચકાસણી કર્યા વગર નર્સને ઇશારો કરી ઇન્જેક્શન આપી દેવા જણાવતા નર્સે ઇન્જેક્શન મૂકતા માત્ર 2 મિનિટમાં જ રસીલાબેનને ખેંચ આવીને મૃત્યુ પામી હતી. આ પ્રકરણમાં મૃતક પરિવારના પરિવારજનોએ તબીબી બેદરકારીનો આક્ષેપ કરી ભારે હોબાળ મચાવ્યો હતો. બીજી તરફ મૃતકના પરિવારજનોએ નર્સ અને તબીબો આખો દિવસ મોબાઈલમાં રચ્યા પચ્યા રહેતા હોય છે અને દર્દીઓને સારવાર આપવામાં પણ લાલિયાવાડી ચલાવતા રહે છે, જેઓની બેદરકારીના કારણે મૃતક રસીલાબેન મોતને ભેટી છે તેવો આક્ષેપ તેના પરિવારજનોએ કર્યો હતો. આખી ઘટના એવી રીતે બની કે અમે સાંજે લઈ ગયા. અમારા કાકી પોતે પોતાના પગ પર ચાલતી ગઈ અને ત્યાં ડૉક્ટર સાહેબ પાસે ગઈને ડૉક્ટર સાહેબ બેસેલા હતા ખુરશીમાં, બાજુમાં નર્સ અને ડૉક્ટર સાહેબને મતલબ મેં પૂછ્યું મારા કાકીને તો શું થતું હતું. કાકી કે કાકી બળતરા થતી છે ને બસ એ સખત બળતરા થતી છે તો ને હલકો દુખાવો થશે પણ બળતરા વધારે લેતી એટલે એ ડૉક્ટરને પૂછ્યું તો ડૉક્ટરે નર્સને કહી દીધું કે આ એ ફલાણા ઇન્જેક્શન આપી દેજો. તો કાકી ત્યાંથી ચાલતી ગઈ ને ખાટલા પર સૂઈ ગઈ, ખાટલા પર સુવાડી દેજો એમ કીધું. તો ખાટલા પર જઈને સૂઈ ગઈ એટલે ત્યાં નર્સ 2 ઇન્જેક્શન લઈને આવ્યો અને 2 ઇન્જેક્શન માર્યા એટલે 2 જ મિનિટમાં એટલી ખેંચ આવી કે તરત એ મૃત્યુ પામી ગઈ. તો મારે તો એ જ કહેવાનું કે એના ટેલિસ્કોપ જો રહે ને ડૉક્ટરને પ્રથમ સારવાર ચેક કરવાનો એ પણ નથી ચેક કર્યું, એની બ્લડ પ્રેશર કે કશું નથી ચેક કર્યું વગરનું ઇન્જેક્શન આપી દેતા એટલે એ ઓવરડોઝના લીધે મારે કાકીનું મૃત્યુ થઈ ગયું. આ ડૉક્ટરની બેદરકારી કહેવાય. તો એવી બેદરકારી થવાની પણ આ ડૉક્ટર રહેવા જ નહીં જોઈએ, આવા ડૉક્ટર કંઈ કામના નથી.